જો કાલે જ તમને શૂન્ય શોધવાના દાખલા આપ્યા હતા, ધ્યાનથી સમજો એમાં 24 અને 25. હવે આજે આપણે જોઈએ 26 નંબર. યાદ રાખજો, મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું, આજે ફરી કહું છું, બહુ ઇમ્પોર્ટન્ટ દાખલા છે આ ચેપ્ટર 10માં, ફરી રિપીટ થવાનું છે, એટલે પરફેક્શનથી તૈયારી કરજો. જુઓ ત્યાં ફળ ને કહેવાય q ઓફ x,
સેસ ને કહેવાય આર ઓફેન્સ હજી બીજા બે ત્રણ દાખલા ગણાવું છું પાછું કરાઈ દઈશ ચાલો જુઓ હવે હવે જોઈએ દાખલા નંબર 27 અને 30 જો p ઓફ x બરાબર x² વત્તા 13x² વત્તા 32x વત્તા 20 અને d ઓફ x લખો તો g ઓફ x એક જ કહેવાય હા x વત્તા 2 વડે ભાગાકાર કરો ચાલો ભાગાકાર કરીએ હા x ની 3 ઘાત ભાઈ ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવવા x ની 3 ઘાત વત્તા 13x² વત્તા 32x વત્તા 20 અહીંયા લખીશું x વત્તા 2 એઝ યુઝ્યુઅલ આ પહેલા પદને આ પહેલા પદ વડે ભાગવા કાચા કામ x ઘન ભાગ્યા x જો ભાગાકારમાં ઘાતની બાદ બાકી 3 માં જઈ જતી રહે એટલે x નો 2 ઘાત આના વડે આ બંનેને ગુણવાનું ભાઈ સ્ટેપ એ લઈએ જ આ પહેલા પહેલા ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું તો ગોઠવાયું છે આ પહેલા પદને આ પહેલા પદ વડે ભાગવાનું જે જવાબ આવે એને ઉપર લખવાનો એના વડે આ બંનેને ગુણવાનું x વર્ગ ગુણ્યા x x નો ઘન 2 ગુણ્યા x વર્ગ 2x વર્ગ ચિહ્નો બદલવા માઇનસ માઇનસ આ બંને તો ગયા વત્તા ઓછા ઓછા 13 માંથી 2 જાય 11x વર્ગ મોટી રકમનું ચિહ્ન વત્તા ઉપર દેવું તારે વત્તા 32x આ ચિહ્ન ઉપર મૂકવું ભાઈ આ પહેલા પદને આ પહેલા પદ વડે ભાગવાનું જે જવાબ ઉપર લખવાનો એના વડે બંનેને ગુણવાના ચિહ્ન બદલવાનું આ બંને તો ઉડી જશે વત્તા ઓછા ઓછા 13 માંથી 2 જાય 11x વર્ગ મોટી રકમનું ચિહ્ન વત્તા ઉપર દેવું તારે 32x આ ચિહ્ન ઉપર મૂકવાનું ફરીથી આ પહેલા પદને આ પહેલા પદ વડે ભાગવાનું 11 એવાનેમાં x ની 2 માંથી 1 જાય 2 એટલે x ની 1 એટલે 11x એના વડે બંનેને ગુણવાનું 11x ગુણ્યા x 11x 11 નું 22 ચિહ્ન બદલવાનું માઇનસ માઇનસ આ બંને ગયા હવે 32 વત્તા ઓછા ઓછા 32 માંથી 22 જાય 10x મોટી રકમ ચિહ્ન વત્તા ઉપર જો તારે વત્તા 20 આ ચિહ્ન ઉપર મૂકવા આ પહેલા પદને આ પહેલા પદ વડે ભાગો 10x ભાગ્યા x x x ગયા શું જવાબ આવશે 10 એના વડે બંને ને ગુણવાનું 10 ગુણ્યા x 10x વત્તા 10 2 20 ચિહ્ન બદલવાનું માઇનસ માઇનસ આ બંને ગયા એટલે કે q ઓફ x બરાબર x વર્ગ વત્તા 11x વત્તા 10 અને r ઓફ x બરાબર 0 આ ઇદ્યાના સેમ પેટર્ન થી કરવાનો છે તો જો એક આટલો ગણીએ દાખલા નંબર 31 આજે પ્રમાણે દાખલા ગણીએ એટલે પરફેક્ટ થાય પછી બીજા પાસે કાલે આગળ ગણીશ પછી હોમવર્ક આપીશ આજે આના ત્રણ દાખલા તમારે ફરીથી ગણવાના છે દાખલા નંબર 31 x ની 4 ઘાત માઇનસ 2x ઘાત માઇનસ 7x વર્ગ પ્લસ 8x વત્તા 12 ભાગ્યા x ઓછા 3 વડે એનો ભાગાકાર કરો જો તે ભાગાકાર કરો x ની 4 ઘાત માઇનસ 2x ઘાત માઇનસ 7x વર્ગ વત્તા 8x વત્તા 12 x ઓછા 3 વડે એને ભાગો આ પહેલા પદ વડે ભાગો એટલે x ની 4 ઘાત ભાગ્યા x 4 વડે જાય x ની 3 ઘાત એના વડે આ બંને ગુણવાનું x ની 3 ઘાત ગુણ્યા x એટલે x ની 4 અને ઓછા 3 ગુણ્યા x ઘાત ઓછા 3x ઘાત હવે એના ચિહ્ન બદલવાનું માઇનસ પ્લસ બંને ગયા ઓછા વત્તા ઓછા 3 માંથી 2 જાય તો 1x ઘાત મોટી રકમનું ચિહ્ન વત્તા ઉપર જતા માઇનસ 7x આ ચિહ્ન ઉપર મૂકવા તો ભાઈ આ પહેલા બધા પહેલા તો વડે ભાગ્યું છે જો ઉપર લખે તો આપણે બંનેને ગુણી કાઢ્યા પછી બંનેના ચિહ્ન બદલી કાઢ્યા આ બંનેનો છે જોડી ગયો ઓછા વત્તા ઓછા 3 માં જાય છે 1 x કરી લખે ના લખે સાને મોટી રકમનું ચિહ્ન વત્તા ઉપર જતા માઇનસ 7x આ ચિહ્ન ઉપર મૂકી દેવા હવે આ પહેલા બધા આ પહેલા તો વડે ભાગવા x ઘન ભાગ્યા x 3 માં જાય છે x ની 2 એના વડે આ બંનેને ગુણો x ગુણ્યા x વર્ગ એટલે x નો ઘન માઇનસ 3 ગુણ્યા x વર્ગ માઇનસ 3x ચિહ્ન બદલવાનું માઇનસ પ્લસ આ બંને ગયા ઓછા વત્તા ઓછા 7 માંથી 3 જાય 4x મોટી રકમનું ચિહ્ન માઇનસ
ઉપર જે ઉતાર્યા પ્લસ આ ગેસ આ ચિહ્ન ઉપર મૂકવા આ પહેલા બને આ પહેલા પર વડે પડ ચાર વાની અભ્યમાંથી જ જાય એટલે 4x આ માઈનસ 4x પર બંધીને કોમાં માઈનસ 4x1 ઓછા ઓછા વત્તા 4 તરી 12x ચિહ્ન બદલવાનું પ્લસ માઈનસ વત્તા ઓછા ઓછા 12 માંથી 8 જાય તો 4x મોટી રકમનું ચિહ્ન માઈનસ ઉપર જો કર્યા પ્લસ 12 આ ચિહ્ન ઉપર મૂકવા આ પહેલા બંને આ પહેલામાં વડે ભાગવા 4x / x x x ઉડી જશે શું જવાબ આવશે 4 આ 4 વડે આને ગુણવા માઈનસ 4 x માઈનસ 4 x ઓછા ઓછા વત્તા 4 તરી 12 હવે ચિહ્ન બદલવા પ્લસ માઈનસ બંને ગયા જવાબ આવશે 0 ઓકે તો આ રીતે આવશે એટલે કે આનો રીમાઇન્ડર એટલે કે ભાગાકારનો જવાબ ભાગફળ x ઘન વત્તા x1 ઓછા 4x ઓછા 4 અને આનો વેક્સનો જવાબ 0 થયું આજે ત્રણ દાખલા આ ત્રણ ફરીથી હોમવર્કમાં કરવાના છે બીજા કાલે હું કરાવીશ ધીમે ધીમે કરીને પાકા કરાવીશ ઓકે થેન્ક યુ વેરી મચ